પ્રોટીન એક એવું ન્યુટ્રિયન્ટ છે કે જે દરેક ઉંમરમાં ખૂબ જરૂરી છે. એમાં એ પ્રોટીન ગ્રોથ માટે કે પછી મસલ ડેવલપમેન્ટ માટે અને ઇમ્યુનિટી માટે ખૂબ જ જરૂરી તત્વ છે. અને પ્રોટીન જો તમે સરખી માત્રામાં લો તો તમારા મસલ્સ ડેવલપ થાય છે, જેથી કરીને બેક પેઇન કે પછી ની પેઇન કે એવા કોઈ પણ દુખાવામાં પણ આપણને મદદ રહે છે, તેમજ વેઇટ લોસમાં પણ પ્રોટીન મદદ કરે છે. હવે પ્રોટીન જે છે એ વેજીટેરિયન ફૂડમાં ક્યાંથી મેળવવું એ કાયમનો પ્રશ્ન હોય છે, જ્યારે કે વેજીટેરિયન ફૂડ પણ પ્રોટીનથી ભરપૂર હોય છે અને એમાં આપણી દાળ અને કઠોળ એ તો પ્રોટીનથી ભરેલા હોય છે. એવી જ એક દાળ છે મસૂરની દાળ. મસૂરની દાળ જેનો ઉપયોગ આપણે કદાચ એટલો નથી કરતા, પણ એ પ્રોટીનથી ભરપૂર છે, ફાઇબરથી ભરપૂર છે અને એના ઘણા જ ફાયદા છે. તો આજે હું કરિશ્મા તમારા માટે લાવી છું ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં પ્રોટીનથી ભરપૂર એવો નાસ્તો કે પછી સાંજના જમવાનો ઉપાય, અને એ છે મસૂરની દાળના ચીલા. તો અહીંયા આગળ આ મસૂરની દાળ, 2 કપ મસૂરની દાળને મેં આખી રાત પલાળીને રાખી છે. મસૂરની દાળનો ઉપયોગ તમે જમવામાં કરો તો એ પ્રોટીન થી ભરપૂર હોવાથી અને ફાઇબર રીચ હોવાથી ઘણા જ ફાયદા કરે છે, અને બાળકોને પણ તમે ટિફિનમાં નાસ્તો આપશો તો એમના ગ્રોથમાં પણ મદદ કરશે. તો હવે પલાળેલી મસૂરની દાળમાં આપણે 8-10 કળી લસણની અને 4-5 લીલા મરચાં ઉમેર્યા છે. તીખાશ પ્રમાણે તમે લીલા મરચાં ઉપર નીચે કરી શકો અને એને આપણે આ રીતે ક્રશ કરી લેવાનું છે. આ બહુ સિમ્પલ રેસિપી છે, પણ તમે આ રેગ્યુલર યુઝ કરો રાતના જમવામાં તો પણ ખૂબ સારી છે. તો હવે આની અંદર આપણે બીજી વસ્તુ ઉમેરીશું. તો અહીંયા આગળ આપણે શાકભાજી ઉમેરવાના છીએ, અને શાકભાજીમાં તમે તમારી ઈચ્છા મુજબ તમે શાકભાજી લઈ શકો છો. તો અહીંયા મેં ચોપરની અંદર એક સાથે જ ગાજર અને ડુંગળી તેમજ કેપ્સિકમ અને બધાને જ મેં ચોપરમાં ઝીણા ચોપ કરી લીધા. તમે ઝીણા ખમણીને પણ આની અંદર ઉમેરી શકો છો. આની અંદર તમે કોબી પણ ઉમેરી શકો છો કે પછી તમે બીજા કોઈ પણ શાકભાજી તમારા મનપસંદ આમાં ઉમેરી શકો છો. તો હવે આ શાકભાજી અને મસૂરની દાળનું ખીરું આપણે બનાવી લઈએ. તમે જોઈ શકો છો કે અત્યાર સુધી આ ખૂબ જ હેલ્ધી આની અંદર આપણે બધું જ ઉમેર્યું છે. હજી છેલ્લે આપણે આનાથી વધારે હેલ્ધી બનાવવાના છે, જેથી કરીને બાળકો ખુશ થઈને તો એને ખાશે જ, પણ એમના માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તો હવે આપણે આને મિક્સ કરી લીધું છે. ખીરું આપણે આ રીતનું જ રાખવાનું છે. તો આની અંદર આપણે હવે બીજા મસાલા કરીશું. તો મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર. એ સિવાય આપણે આમાં લાલ મરચું, તીખાશ તમને જે રીતે જોઈતી હોય, આપણે લીલા મરચાં પણ ઉમેર્યા છે. 1 ટીસ્પૂન ઉમેરીશું જીરું, અને ટ્વિસ્ટ માટે અહીંયા આગળ મેં 1 ટીસ્પૂન સાંભાર મસાલો ઉમેર્યો. સાંભાર મસાલો ના ઉમેરવો હોય તો તમે રેગ્યુલર ગરમ મસાલો ઉમેરો તો પણ ચાલશે, એ નહીં ઉમેરો તો પણ આ બહુ ટેસ્ટી લાગશે. પણ અહીંયા આગળ આપણે એમાં થોડુંક ચેન્જ લાવવા માટે ટેસ્ટમાં અહીંયા સાંભાર મસાલો યુઝ કર્યો છે. તો હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું, અને અહીંયા આગળ આને આપણે આમાં કોઈ જ જાતના સોડા કે કાંઈ ઉમેરવાનું નથી. આના સરસ પુડલા બને છે. હજી વિડીયો આખો જરૂરથી જોજો, કારણ કે આપણે હજી આને છેલ્લે પણ આપણે આમાં થોડું કંઈક નવું ઉમેરીશું. તો હવે આની અંદર સહેજ પાણી ઉમેરી અને આપણે ખીરું આ રીતનું કરી લઈશું અને સરસ મિક્સ કરી લઈશું. તો છે ને બહુ જ ઇઝી. તમે આને ખીરું બનાવીને તમે ફ્રીજમાં મૂકી દો સવારના નાસ્તા માટે, તો તમે ગરમા ગરમ આને નાસ્તામાં યુઝ કરી શકો છો. અને તમે આને 2 દિવસ પણ તમે ફ્રીજમાં રાખ્યું હોય આ રીતનું ખીરું બનાવીને, તો તમને જ્યારે પણ ગરમ નાસ્તો બનાવવો હોય, બાળકોને સાંજે પણ તમારે આપવું હોય, તો આ ફટાફટ બની જાય છે. અને મોટાઓ માટે પણ આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે. તો હવે આપણે તવી ગરમ કરી લઈશું અને તવી પર તેલ ચોપડી દઈશું. તેલ પણ આમાં તમે નોનસ્ટિક તવી લેશો, તેલની બહુ જરૂર નથી, એટલે આપણે એ રીતે જે રીતે તમે તેલ ખાતા હો એ રીતે લેવું. અને તવી ગરમ થાય એટલે આપણે આની અંદર આપણા ખીરામાંથી પૂડો પાથરી દઈશું. છે ને એકદમ સિમ્પલ રેસિપી. અને અહીંયા આગળ પૂડો જે છે તમને આવી રીતે પાથરી ત્યારે ઘણી વખત આપણે એવું લાગે કે જાડો છે, પણ એ જાડો નહીં બને. અને જેમ જેમ એ દાળનો પૂડો છે એટલે જેમ ચડશે એનું પાણી બધું થોડું સુકાશે એટલે સરસ પતલો પૂડો બની જશે. તો હવે આમાં સાઈડમાં સહેજ આપણે તેલ મૂકી દઈશું. તમે આમાં બાળકોને આપતા તો ઘીનો ઉપયોગ પણ કરી શકો છો, એ પણ બહુ સારું રહે છે. ઉપરથી પણ સહેજ આપણે તેલ કે ઘી ઉમેરી દઈશું.
અને આ પૂડો તમને જો ઓછો ગોળ લાગતો હોય તો તમે વધુ ગોળ પાથરજો. તો હવે આપણે આને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું જ્યાં સુધી નીચેથી સરસ બ્રાઉન જેવું ના થઈ જાય. તમે જેટલો કડક કરવો હોય એટલો એને કરી શકો છો. તો એક વખત નીચેથી સહેજ એ બ્રાઉન થઈ જાય એટલે આપણે આને હળવા હાથે પલટી દેવાનો છે. આ પૂડા બહુ સરસ બને છે, આમાં કોઈ એ નહીં ઉતરે કે પછી ચોંટી જશે એવી ચિંતા નથી. તો આપણે એને આ રીતે પલટી દઈશું, બે સાઈડથી આપણે એને પકવીશું અને તમને જેટલો કડક ગમતો હોય એ રીતનો આપણે એને કડક કરી દઈશું. તો બે બીજી બાજુથી પણ એ થઈ ગયો છે. હવે આમાં આપણે વધુ હેલ્ધી કરવા અને બાળકોને એટ્રેક્ટ કરવા માટે આની અંદર તમે ચીઝ પણ ઉમેરી શકો છો, પણ આપણે અહીંયા આગળ ચીઝ નથી ઉમેરતા, પનીર, ઘરનું બનાવેલું પનીર ખમણીને ઉમેરીશું. પનીર તમે ઘરનું બનાવેલું તમે મારો વિડીયો જોઈ શકો છો, એ પણ મેં ચેનલ પર ઓલરેડી અપલોડ કરેલો જ છે. અને તમે ઘરે પનીર બનાવીને રાખો અને એ લાંબો સમય સુધી રહે પણ છે એવું સરસ, અને બાળકોને આ રીતે ઉપરથી પનીર ખમણીને આપશો તો બાળકો એટ્રેક્ટ થઈને ખાઈ પણ લે છે. અને તમે આની જગ્યાએ ચીઝ પણ લઈ શકો છો, પણ આપણે અત્યારે એને વધુ હેલ્ધી કરવા માટે પનીરનો ઉપયોગ કર્યો છે. તો બસ આ પનીર આપણે ઉમેર્યા પછી તમે ઈચ્છો તો ઉપરથી થોડો ચાટ મસાલો કે પછી થોડી કોથમીર કે તમે આમાં કંઈ પણ તમે ઉમેરી શકો છો, કે તમે પિઝા સોસ પણ લગાડી શકો છો આની પર. તો હવે આપણો આ પૂડો તૈયાર છે. મસૂર દાળનો પ્રોટીનથી ભરપૂર હેલ્ધી અને ટેસ્ટી પૂડો રેડી છે. તો આપણે એને સર્વ કરી દઈએ. તમે એને ચટણી જોડે કે કેચઅપ જોડે સર્વ કરો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ગરમા ગરમ આ પૂડા સર્વ કરો નાસ્તામાં કે સાંજના જમવામાં. તો જણાવો કેવી લાગી એ રેસીપી. ફરી મળીએ વધુ આવી જ રેસીપીઝ સાથે ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં. ત્યાં સુધી આવજો.